ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? એકદમ મજામાં. હા, લાગો છો એકદમ મજામાં. બાળ મિત્રો, તો ચલ આજે આપણે આપણો ક્લાસ ચાલુ કરીએ. તો રેડી છો ને બધા? તમારો કોરો ચિત્રકામનો ચોપડો લઈને. હા, આજે ચિત્રકામ જ કરવાના છીએ આપણે. હા, પણ તમારા કોરા ચોપડામાં, કેતન ચિત્રકલામાં નહીં. તો બાળ મિત્રો, આના આગળના વિડીયોમાં મેં તમને ભાત ચિત્ર કરાવ્યું હતું. ત્રિકોણની અંદર આપણે ડિઝાઇન દોરી હતી ને, તો બસ આજે આપણે ચિત્રકામની અંદર, કોરા ચોપડાની અંદર ભાત ચિત્ર દોરવાના છીએ. તો એ પહેલા મેં તમને આગળ જ્યારે ચિત્રકામની ચોપડામાં કરાવ્યું હતું ત્યારે તમને કહ્યું હતું કે બોર્ડર દોરી દેવાની હે ને. તો મને આશા છે કે તમારા જે ચોપડામાં તમારા કોરા પેજની અંદર, તમે બોર્ડર દોરી હશે. દોરી છે? નથી દોરી તો કઈ વાંધો નહીં, શાંતિથી ધ્યાનથી દોરી દેજો. અહીંયા ઉપર તમારે 1/2 સેન્ટીમીટર છોડીને ચારે બાજુ બોર્ડર દોરી દેવાની. બાળ મિત્રો, જ્યારે પણ આપણે ચિત્રકામ કરીએ ત્યારે આવી જ રીતે ચારે દિશાની અંદર બોર્ડર 1/2 સેન્ટીમીટર છોડીને દોરી દેવાની અને હેડિંગ મારો ભાત ચિત્ર. તો મને આટલું તમારે કરીને રેડી રાખવાનું છે. હું હમણાં જ આવું છું. જો તમારી સ્ક્રીન પર લખ્યું છે ભાત ચિત્ર. જો બાળ મિત્રો, આ રીતે તમે બોર્ડર કરીને ભાત ચિત્ર લખ્યું હશે. તો હવે બાળ મિત્રો, આપણે આવી મોટી સ્કેલ લઈને એની અંદર આપણે 16 સેન્ટીમીટર સુધી લાઈન દોરવાના છે. તો હવે હું 16 સેન્ટીમીટરનું ત્રિકોણ દોરીશ. તો બાળ મિત્રો, આપણું આ ત્રિકોણ થઈ ગયું છે રેડી. હવે બાળ મિત્રો, આપણે શું કરીશું આની અંદર? આપણું જે આ ત્રિકોણ છે એના બધી બાજુઓ કેવી છે? સરખી. ત્રિકોણની બધી જ બાજુઓ કેવી હોય છે બાળ મિત્રો? સરખી. તો બાળ મિત્રો, આપણે આ ત્રિકોણ 16 સેન્ટીમીટરનું દોર્યું હતું. આપણે કેટલા સેન્ટીમીટરનું ત્રિકોણ દોર્યું હતું? 16 સેન્ટીમીટરનું આ ત્રિકોણ દોર્યું હતું. તો બાળ મિત્રો, હવે આપણે શું કરવાનું છે? 8 સેન્ટીમીટર પર ડોટ કરવાનું રહેશે. કેટલા સેન્ટીમીટર પર? 8 સેન્ટીમીટર પર. તો હું અહીં પણ 8 સેન્ટીમીટર પર ડોટ કરીશ. હવે બાળ મિત્રો, નીચે પણ 8 સેન્ટીમીટર પર જ આપણે ડોટ કરવાનું રહેશે. કેમ? ત્રિકોણની બધી બાજુઓ કેવી હોય છે? સરખી. સમજ પડી? મિત્રો, આપણે આ જે ડોટ કર્યા હતા એને જોઈન્ટ કરી દીધા અને જો આપણું ચિત્ર આવું રેડી થઈ ગયું. હવે આપણે શું કરીશું તમને ખબર છે? જો હવે આપણું આ ત્રિકોણ રેડી થયું. તો જો આ બધા જ ત્રિકોણ રેડી થયા, 1, 2, 3 ને 4, ચાર ત્રિકોણ રેડી થયા. તમને હજુ બીજું કોઈ ત્રિકોણ દેખાય છે? નથી દેખાતું? આ ચાર જ ત્રિકોણ થયા છે ને. મને તો એક ત્રિકોણ દેખાય છે, તમને બતાવું. આ મોટું ત્રિકોણ પણ છે ને બાળ મિત્રો? એટલે આપણા કેટલા ત્રિકોણ થયા? 5 ત્રિકોણ. એક આ મોટું અને જો 3, 1, 2, 3 ને 4, ચાર ત્રિકોણ અંદર અને એક ત્રિકોણ થઈ ગયું મોટું. ઓકે, હવે બાળ મિત્રો આપણે શું કરીશું? બાળ મિત્રો, હવે આપણે આ જે અંદરનું ત્રિકોણ છે તેને વચ્ચે ડોટ દોરીશું. હવે આના આ ડોટ આપણે જોઈન્ટ કરી દઈશું. ઓકે, હવે એ જ રીતે અહીં પણ આપણે આ બધા ત્રિકોણ આ રીતે જોઈન્ટ કરી દઈશું. ઓકે, હવે બાળ મિત્રો, આ વચ્ચેનું જે ત્રિકોણની અંદર જે જોઈન્ટ કર્યું છે તે આપણે પૂછી દઈશું.
જો બાળ મિત્રો, આપણું પિક્ચર આ રીતે થઈ ગયું છે રેડી. પહેલા આપણે 16 સેન્ટીમીટરનું ત્રિકોણ દોર્યું, પછી આપણે 16ના અડધા 8 સેન્ટીમીટર પર ડોટ કરીને, બધી જ બાજુ 8 સેન્ટીમીટરના ડોટ કરીને અંદરનું આપણે ત્રિકોણ બનાવ્યું. બરાબર છે બાળ મિત્રો? અંદર ત્રિકોણ બન્યું એટલે આપણા 4 ત્રિકોણ મળ્યા. બરાબર, હવે એ 4 ત્રિકોણ મળ્યા એમાં જે અંદરનું જે ત્રિકોણ છે તેના સરખા ભાગ કર્યા, એટલે 8ના અડધા કેટલા થયા? 4. તો 4 ઉપર ડોટ કરીને આ લાઈન દોરી. એવી જ રીતે બધે 4 પર ડોટ કરીને આપણે લાઈન દોરી અને આ ત્રિકોણની અંદર ભાત બનાવી દીધી, એટલે આપણું આ ભાત ચિત્ર થઈ ગયું રેડી. સમજ પડી ને બાળ મિત્રો? તો તમારે પણ તમારી જ કેતન ચિત્રકલામાં તમે આગળ દોર્યું જ છે અને આ તમારા કોરા નોટના ચોપડામાં દોરવાનું છે. બાળ મિત્રો, એકદમ સહેલું છે, તમારે શાંતિથી આ રીતે દોરવાનું છે અને તમારો મનગમતો રંગ પૂરવાનો છે. હવે બાળ મિત્રો, આપણે આપણા આ ચિત્રની અંદર સ્કેચ પેનની મદદથી બોર્ડર કરીશું. સ્કેલ અને સ્કેચ પેનની મદદથી આપણે આપણા આ પિક્ચરની અંદર બોર્ડર કરીએ. મિત્રો, આપણું આ ચિત્ર બોર્ડર સાથે થઈ ગયું છે રેડી. તો હવે આની અંદર આપણે રંગ પૂરણી કરીએ. બાળ મિત્રો, હું તમને કહું છું હને, ચલો મારી સાથે રંગ પૂરવા રેડી છો ને? તો ચલો આપણે અહીં રંગ પૂરણી કરીએ. બાળ મિત્રો, તમને બધાને જ રંગ પૂરતા આવડતો હશે, તો પહેલાં તમે કેવી રીતે પૂરો છો? બોર્ડર કરીને પૂરો છો ને? હા, પહેલા બધાએ બોર્ડર કરી દેવાની. જો મારી બોર્ડર રેડી થઈ ગઈ, હવે હું આની અંદર રંગ પૂરણી કરીશ. બાળકો, આ રંગ થઈ ગયો છે રેડી. આપણે અહીં લીલો રંગ રેડી કર્યો. હવે હું અહીંયા પાછો બીજો રંગ લઉં છું અને એની બોર્ડર બાંધીશ. રંગ પૂરતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું હને. કશે પણ આપણું કાગળ દેખાવું જોઈએ નહીં. બાળ મિત્રો, આપણો રંગ પૂરાઈ ગયો છે. હવે અહીં હું આખા ત્રિકોણની અંદર રેડ કલર કરીશ. એમાં પહેલાં શું કરીશું આપણે? બોર્ડર. જો બાળ મિત્રો, મારું ચિત્ર થઈ ગયું છે કમ્પ્લીટ. તમારે પણ તમારી નોટમાં આવી જ રીતે ધ્યાનથી કલર પૂરણી કરવાની છે. આ જ્યાં વ્હાઇટ વ્હાઇટ દેખાતું હોય ત્યાં પાછું પૂરવી દેવાનું હને, ભૂલતા નહીં. અને આ જ રીતે આ જે કલર તમે લીધા છે તે જ કલર અહીંયા પણ, આ જ કલર તમારે અહીંયા પણ ઓલ્ટરનેટ કરવાના છે અને આખું ચિત્ર તમારે પૂર્ણ કરવાનું છે, રંગ સાથે પૂર્ણ કરવાનું છે. જ્યારે પણ આપણે મળીશું ને ત્યારે હું તમારું ચિત્ર અવશ્ય જોઈશ. સમજ પડી ને બાળકો? તમારે તમારું ચિત્ર પૂર્ણ કરવાનું છે. તમને ખૂબ મજા આવી હશે ને આ ચિત્ર કરવાની? તો સરસ મજાનો રંગ પૂરીને ચિત્ર કમ્પ્લીટ રાખજો. બાળ મિત્રો, આપણે આની અંદર કેટલા રંગ પૂર્યા? 3. હા, જો 3 રંગ પૂર્યા છે આપણે, લીલો, ભૂરો
અને લાલ, તો હવે બીજો કલર લેતા નહીં અને હા અહીંયા પણ લીલો અને બ્લુ જ રંગ પૂરજો, અહીંયા પણ લીલો અને ભૂરો જ રંગ પૂરજો. સમજ પડી ને બાળમિત્રો? તો હવે આવા જ નવા ચિત્રો સાથે હું તમારી વચ્ચે પાછી મળીશ. આવજો, ધ્યાન રાખજો.